પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે દેશભરમાં કરોડોનું વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કર્યું હતું. જે સૂચિમાં તેમણે દાહોદ ખાતે પણ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિકાસ પ્રકલ્પોની ભેટ ધરી હતી. જે અંતર્ગત તેમણે 9000 એચપી ઇલેક્ટ્રિક લોકો મેન્યુફેક્ચરિંગ યુનિટનું શુભારંભ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતેથી દેશભરમાં 85,000 કરોડના રેલવે પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. લગભગ 6,000 રેલવે પરિયોજના રાષ્ટ્રને સમર્પણ કરાઈ હતી. દેશભરમાં 764 સ્થાન પર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં દાહોદ લોક મેન્યુફેક્ચરિંગ યુનિટનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. દાહોદ વર્કશોપ પર આયોજિત આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદના કલેક્ટર યોગેશ નિરુગોડે, દાહોદના વર્કશોપ ને સીડબલ્યુ એમ વિનય કુમાર અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા મથક અને પરેલ ઐતિહાસિક ભૂમિ પર આજે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વના લોકપ્રિય પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે દાહોદના વિકાસની અંદર નવો ઐતિહાસિક વિક્રમ સ્થાપિત કરીને 85,000 કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત પૈકી દાહોદ રેલ એન્જિન પ્રોજેક્ટના પ્રથમ ચરણનું એટલે કે 322 કરોડના પ્રથમ ચરણનું આજે લોકાર્પણ કર્યું છે. અને મોદી સાહેબને આપણે આભારી છે કે દાહોદ ફાટક મુક્ત બનાવવાનું કામ માન્ય મોદી સાહેબે કર્યું છે. દાહોદ મહત્વાકાંક્ષી જિલ્લો, દાહોદ શહેર સ્માર્ટ શહેર, દાહોદ અંડરબ્રિજ, ઓવરબ્રિજ, આઝાદીના લાંબા કાળ પછી દાહોદ અમૃત ટુ રેલવે સ્ટેશન, દાહોદ લીમખેડા, દાહોદ એફએમ રેડિયો, દાહોદમાં નર્મદાના નીર, કડણાનું પાણી, એમ દાહોદનો વિકાસ, દાહોદનો આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય અને દાહોદનું સ્થળાંતર અટકે તે હેતુથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વ્યક્તિગત યોજનાઓ, સામૂહિક યોજનાઓ અંતર્ગત દાહોદ લોકસભાના વિકાસ માટે 41,000 કરોડ કરતાં વધુ કામો કેન્દ્ર સરકારે કર્યા છે. ત્યારે માન્ય મોદી સાહેબનો આ વિસ્તારના જનસેવક તરીકે દાહોદનો ઇતિહાસ, દાહોદનો વિકાસ અને દાહોદના વિકાસની અપેક્ષા દાહોદ લોકવાસીઓને વર્ષોથી હતી તે પૂર્ણ કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે. આવતીકાલે પણ બોરડી અને પીપલોદ બંને ઓવરબ્રિજ કે આઝાદીના આટલા લાંબા કાળ સુધી જે લોકોની મુશ્કેલી પડી છે, કામો થયા નથી, કામોનું પણ આવતીકાલે લગભગ અમે કરવા માટે જઈ રહ્યા છે. આજે માન્ય મોદી સાહેબનો આ વિસ્તારના જનસેવક તરીકે હું શીશ નમાવીને માન્ય મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ, ધન્યવાદ. ત્યાં નોંધવું રહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20/4/2019 રોજ 9,000 હોર્સ પાવર લોકો મટીનું નિર્માણ માટે રોલિંગ સ્ટોક વર્કશોપ માટે દાહોદની પસંદગી કરવામાં આવી હતી. સુરેશ કાપડિયા, દાહોદ.